તો ડીસામાં પણ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. માત્ર ને માત્ર સામાન્ય નાગરિકોને પજવવામાં સક્રિય રહેતી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જે પોલીસ રાત્રિ દરમિયાન બહારથી આવતા મુસાફરોને અટકાવીને અલગ અલગ પ્રશ્નો કરતી હોય છે, તે જ પોલીસની આંખોમાં ધૂળ નાખીને ચડ્ડી ગેંગ રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. વાત છે ડીસા શહેરમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને ઉપવન સોસાયટીની. તો ઉત્તરાયણની રાત્રે આ વિસ્તારમાં પોલીસની આંખોમાં ધૂળ નાખીને ચોરી કરવા માટે તસ્કરોની ગેંગ ત્રાટકી હતી. સદનસીબે આ સોસાયટીના રહીશો સમજદાર હતા અને તેના લીધે ચોરી કરવામાં આ શખ્સો નિષ્ફળ રહ્યા છે. પરંતુ આ વિસ્તારમાં ચોરી કરવા માટે આવેલા શખ્સો અહીં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી આ ગેંગના તસ્કરો મકાનની પ્રોટેક્શન દિવાલ કૂદીને અંદર પ્રવેશી રહ્યા છે. તસ્કરો ખૂબ જ આયોજનપૂર્વક ચોરી કરી રહ્યા છે, જેમાં એક વ્યક્તિ બહાર રહીને અવરજવર કરતા લોકો પર ધ્યાન રાખે છે, જ્યારે અન્ય એક વ્યક્તિ મકાનની ગેલેરીમાં જ બેસીને નજર રાખી રહ્યો છે. જ્યારે ત્રણેક જણા મકાનના મુખ્ય દરવાજાને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની આ હરકત દરમિયાન મકાનની ગેલેરીમાં બેસીને નજર રાખી રહેલા શખ્સની નજર મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પર પડતા તે તરત જ તેના અન્ય સાથીદારોને આ અંગેની જાણ કરે છે અને તેના ખુલ્લા મોઢાને તાત્કાલિક કપડાથી ઢાંકી દે છે અને અન્ય લોકોને પણ આ બાબતથી સચેત કરવામાં આવતા અન્ય લોકો પણ કેમેરાથી બચવા માટે પોતપોતાના મોં ઢાંકી રહ્યા છે. તસ્કરોએ આ એક જ રાતના ત્રણેક મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે, જેના લીધે તસ્કરોનો ફેરો માથે પડ્યો છે. તસ્કરો જે રીતે ખુલ્લેઆમ ફરીને ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જ દર્શાવે છે કે ડીસામાં રાત્રિ દરમિયાન લોકોની મિલકતની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી જેના શિરે છે તે પોલીસનો કોઈ જ ડર આ તસ્કરોને રહ્યો નથી, જે પોલીસ માટે પણ શરમજનક બાબત છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ ડીસાના નગરજનોને અપીલ કરે છે કે પોલીસના ભરોસે રહેવાના બદલે પોતાની માલમત્તાની સુરક્ષા જાતે જ રાખવા તૈયાર રહેવો. કારણ કે જે રીતે તસ્કરો ખુલ્લેઆમ ફરતા નજરે પડી રહ્યા છે અને ડીસા શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, તે જોતાં પોલીસની કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે.